हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 2 માં ગણિતમાં આપણે 5મું ચેપ્ટર પેટર્ન એમાં આપણે આગળ જે છે પ્રશ્ન નંબર 5 અને 6 જોઈ ગયા છીએ। હવે આપણે આજે જોવાનું છે પ્રશ્ન નંબર 7। તેમાં આપણને શું કરવાનું કીધું છે, આપણે સૂચના વાંચી અહીં સંજુને શાળાએ જવા માટે કુલ 24 પગથિયા પાર કરવાના છે। હવે એને જે સંજુ જે છે એને શાળાએ જવું છે તો વચ્ચે એને કેટલા 24 પગથિયા જે પાર કરવાના છે ત્યારે એ શાળાએ પહોંચે છે। સંજુ પહેલા પગથિયાથી ચોથા પગથિયા પર કૂદે છે। હવે પહેલાથી સીધા એ ક્યાં કૂદે છે, તો ચોથા પગથિયાએ કૂદે છે, એટલે વચ્ચે 3 જે છે એ રહેતો નથી, સીધા ચોથાએ કૂદે છે। તો તે કયા કયા પગથિયા પર પગ મૂકીને શાળાએ જશે, હવે 4 છે પછી પાછા 3 પગથિયા મૂકીને જે ચોથું આવે ત્યાં એ પગ મૂકે છે। જે જ્યાં જે પગ મૂકશે અહીંયા આપણે કલર કરવાનો છે, તો તે કયા કયા પગથિયા પર પગ મૂકીને પહોંચશે, બધા પગથિયામાં રંગ પૂરો। હવે કયા કયા અંકે એ પગ મૂકીને જશે, કયા પગથિયા એ અંક જે છે એની ઉપર આપણે રંગ કરવાનો છે, જો પછી પહેલાં એ મૂકી પછી સીધું એ ચોથાએ મૂકે છે તો અહીંયા આપણે રંગ કરીશું। હવે ત્યારબાદ ક્યાં કૂદશે એ આપણે પહેલાં જોવાનું છે। તેની પહેલાં તમારે જે છે પગથિયા આપ્યું છે, પહેલાં તમારે અંક લખી લેવાના છે। અહીંયા 1 પછી 2 3 4 5 6 7 8 9 10 એમ 24 સુધી તમારે લખવાનું છે। તમે પણ મારી સાથે લખતા જજો। 12 13 14 17 18 19 20 21 22 23 અને 24 અહીંયા એની સ્કૂલ આવી જાય છે। તો આ તમારે જે છે લાઈન ટુ લાઈન કરવાનું છે। મેં તો આમ થોડુંક અમારે આડું આડું થોડુંક થયું છે, તમારે જે બોક્સ ગ્રાઉન્ડ આપેલા છે અહીંયા તમારે સંખ્યા લખતું જવાનું છે, 1 થી લાઈન ટુ લાઈન કરીને 24 સુધી લખવાનું છે। તો હવે એ આપણને અહીંયા કીધું છે, તમારે પહેલાં અહીંયા 1 છે અહીંયા તમારે રંગ કરવાનો છે, પછી હવે એ સીધા ક્યાં મૂકશે, ચોથા પગથિયા ઉપર ચોથું જે અંક છે અહીંયા એ મૂકશે, તો તમારે અહીંયા રંગ કરવાનો છે। તો હવે એ 3 પગથિયા મૂકીને ચોથા પગથિયા ઉપર પગ મૂકશે, તો 1 2 અને 3 જવા દેવાના। હવે ક્યાં મૂકશે, એ 8 ઉપર મૂકશે, તો તમારે આને કલર કરવાનો છે, આને કરવાનો છે, આને કલર કરવાનું છે। હવે ત્યારબાદ 3 પગથિયા મૂકીને 1 2 અને 3 મૂકીને ક્યાં મૂકશે, એ 12 ઉપર પગ મૂકશે, તો આપણે અહીંયા કલર કરવાનો છે તમારે, જ્યાં હું નિશાન કરું છું ત્યાં તમારે કલર કરવાનો છે, કારણ કે એ જે છે એ ચોથા પગથિયા ઉપર પગ મૂકે છે। અહીંથી હવે 3 પગથિયા મૂકીને એ ચોથા જે પગથિયું આવે ત્યાં એ પગ મૂકશે, તો અહીંયા પગ મૂકો, પાછીના 3 પાછા 1 2 અને 3 જવા દેવાના, પછી સીધો ક્યાં મૂકશે, એ 12 ઉપર પગ મૂકશે, પછી 13 14 અને 15 જવા દેવાના। હવે શેણ ઉપર મૂકશે પગ, 16 ઉપર પગ મૂકશે, તો 16 ઉપર આપણે કલર કરવાનો છે, તમને મનગમતો રંગ તમારે એમાં પૂરવાનો છે। હવે 16થી પછી હવે 3 પગથિયા મૂકી દેવાના, 17 18 અને 19, હવે શેની ઉપર પગ મૂકશે, એ 20 ઉપર પગ મૂકશે, ક્યાં મૂકશે, અહીંયા કલર કરવાનો છે। ત્યારબાદ હવે પાછા 1 2 અને 3 મૂકીને અહીંયા ક્યાં કરશે, 24 ઉપર એ પગ મૂકશે, તો તમારે અહીંયા કલર કરવાનો છે। તો તમને જે મેં કલર કરેલો છે અહીંયા તમારે એટલામાં કલર કરતું જવાનું છે, કયા કયામાં આવશે, 1માં 4માં પછી 8 ઉપર 2 12 ઉપર 16 ઉપર 20 ઉપર અને 24 ઉપર પગ મૂકીને પછી સ્કૂલમાં શાળાએ જશે। તો તમે જે છે ખબર પડી ગઈ, ક્યાંયથી જો 4 ઉપર અહીંયા ઊભો હતો અત્યારે, તો 4 ઉપરથી હવે 3 પગથિયા આપણે મૂકી દેવાના છે, પછી જે 8 છે અહીંયા એને કલર એટલે અહીંયા પગ મૂકે છે એટલે અહીંયા આપણે કલર કરવાનો છે। ત્યારબાદ હવે પાછા 3 પગથિયા મૂકીને ચોથું પગથિયું આવે અહીંયા રંગ કરવાનો છે, તો કયું આવ્યું, 12, પછી પાછા 3 મૂકીને 16 ઉપર પગ મૂકશે, અહીંયા આપણે રંગ કરવાનો છે, પછી પાછા 3 મૂકીને ચોથા પગથિયા ઉપર જે છે 20 અહીંયા કલર કરવાનો છે, પછી પાછા 3 મૂકીને 24 ઉપર આપણે રંગ કરવાનો છે। તો તમને લોકોને ખબર પડી ગઈ હશે કેવી રીતે આપણે 24 પગથિયા પહેલાં તમારે આ સંખ્યા લખી લેવાની છે, તમને રાઉન્ડ આપેલું છે એમાં, અને જ્યાં મેં તમને કલર કરવાનું કીધું અહીંયા તમારે કલર કરી લેવાનું છે, બાકી બીજું કંઈ કરવાનું નથી।
હવે છે આગળ મિશ્ર પ્રશ્ન, પ્રશ્ન નંબર 8, પિઝામાં પેટર્ન પહોળું કરો. હવે તમે પિઝા તમે લોકોએ જોયા હશે તો એવા જ પિઝા આપણે અહીંયા બનાવવાના છે, પણ આપણે શેનાથી આકારો વડે આપણે પિઝાની પેટર્ન બનાવવાની છે. તમને પિઝા અહીંયા દોરીને આપેલો છે તો આપણે એમાં રંગ પેટર્ન કરવાની છે. તો કેવી રીતે કરીશું આપણે, આપણને એક જે છે ભાગ કરીને આપેલો છે, બાકીના જે છે 5 એ ભાગ આપણે કરવાના છે. કુલ 6 ભાગ છે, એમાંથી એક કરીને આપેલું છે, બાકીના 5 જે છે એ આપણે આપણે જાતે કરવાના છે. તો તમને આવી રીતે પિઝા દોરીને આપેલું છે, તેમાં તમને આવી રીતે કંઈક એક 2 3 4 5 અને 6 થઈ ગયું. તો હવે તમને અહીંયા પેટર્ન તમારે દોરવાની છે. તો પેટર્ન તમને એક દોરીને આપેલી છે, પહેલાં અહીંયા ગોળ કરીને મોટું રાઉન્ડ કરવાનું છે લાલ કલરનું, પછી લંબગોળ જેવા 3 છે તો લંબગોળ જેવા 3 કરવાના છે, પછી ત્રિકોણવાળા જેટલા છે એટલા જ કરવાના છે. અહીંયા છે 5 તો 5 આપણે દોરવાના છે, અને પછી છે ચોરસ, એ કેટલા આપેલા છે એ પણ 5 આપેલા છે તો એ 5 આપણે દોરવાના છે. તો તમારે આવી રીતે જે છે એક ભાગમાં તમને કરીને આપેલું છે, એવી રીતે તમારે બાકીના જે 5 ભાગ છે એમાં કરવાની છે. તો આપણે કરીએ, તમારે પણ તમારા હોમવર્કમાં તમારે પણ કરી લેવાની છે. પાંચ કીધી હોય અહીંયા 5 જ દોરવાની, વધારે આપણે દોરવાની નહીં. જેમ પેટર્ન આપણે જોયું કે 5 કીધી હોય તો 5 જ દોરી છે, જેમ આગળ વધતી હોય એમ જ કરવાની છે. આ ગોળની બાજુમાં બધે અહીંયા ગોળ આવવા જોઈએ, પછી અહીં લંબગોળની બધે લંબગોળ આવવા જોઈએ, ત્રિકોણને ફરતે બધે ત્રિકોણ આવવા જોઈએ. પેટર્ન આપણે એક સરખી જ રાખવાની છે. આવી રીતે તમારે જે છે એ બાકીના તમે પૂરા કરી લેજો. મેં તમને એક દોરીને બતાવ્યું છે, અહીં બધે તમારે ગોળ કરવાનું છે, પછી અહીં બધે લંબગોળ, 3 કીધા હોય તો 3 જ કરવાના અને લંબગોળ કરવાના છે. તો પછી અહીંયા ત્રિકોણ કીધા તો બધે અહીંયા તમારે ત્રિકોણ કરવાના છે, કેટલા 5 જ છે તો 5 તમારે દોરવાના છે. એમ કરીને પછી અહીંયા ચોરસ છે તો ચોરસ તમારે 5 દોરવાના છે, એટલે આખું તમારો પિઝા તૈયાર થઈ જશે. અને જેમ તમને અહીંયા કલર કીધા છે, આમાં લાલ કર્યો છે, પછી આમાં કાળો કર્યો છે, આમાં ગ્રીન કર્યો છે, અને આમાં પિંક, એ તો તમારે પણ કલર કરી લેવાના છે. જેમ સાઈઝ દોરી છે એવી તો તમારે સરસ રીતે તમારે આખો પીઝો તૈયાર કરવાના છે, પીઝા આખા તૈયાર કરવાના છે. પીઝા તમને લોકોને ભાવતા જ હશે. એ આપણે આમાં જે છે એ ગણિતના આધારે પીઝા બનાવવાના છે, આકારોને કે ગોળ લંબગોળ ત્રિકોણ ચોરસ એ આકારોને જોઈને આપણે પીઝા બનાવવાના છે. તો પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 તમારે તમારા હોમવર્કમાં આ વિડીયો જોઈને કરવાનો છે. તો જે છે એ આગળ 9મો પ્રશ્ન એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો એ વિડીયો આવશે ત્યારબાદ તમારું જે 5મું ચેપ્ટર છે પેટર્ન એ તમારું અહીંયા પૂરું થઈ જશે. હજી તમારે 9, 10 અને 11 એ 3 પ્રશ્નોનો વિડીયો આવશે, ત્યારબાદ આ પાઠ તમારે અહીંયા પૂરો થઈ જશે. તો આ જે પિઝા છે એ તમારે સરસ રીતે તમારે ડેકોરેશન કરીને કલર કરીને અને પેટર્ન બનાવીને તૈયાર કરવાનો છે. ઓકે.